પાદરા છેવાડા ગામ તેમજ જંબુસર તાલુકાના ગામોને નિયમિત બસ નહીં ફાળવતા વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો વેઠવો પડે છે. ત્યારે મુવાલા બસ સ્ટેશન બસો રોકવામાં આવી હતી, જ્યાં ગામના વિદ્યાર્થીઓએ પાદરા એસટી ડેપો મેનેજરને ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો. પાદરાના તેમજ જંબુસરના અંતરિયાળ ગામોથી આવતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગ માટે એસટી બસની મુસાફરી માફક હોય છે, પરંતુ પાદરા તાલુકાના અંતરિયાળ ગામોમાં કરખડી, તિથોર, દૂધવાડા અને જંબુસરના કારેલી, પિલુદ્રા સહિતના ગામોમાંથી આવજા કરતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને સવારની એસટી બસ નિયમિત રીતે ફાળવવામાં નહીં આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ આગેવાનોએ મુવાલ ગામના બસ સ્ટેન્ડ પાસે એસટી બસને થોભાવી દઈને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ તમામે પાદરા એસટી ડેપોમાં આવી ભારે સૂત્રોચ્ચાર સાથે એસટી ડેપો મેનેજરનો ઘેરાવો કર્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. અનિયમિતતાના કારણે પડતી હાલાકીથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ અને આગેવાનોએ મેનેજરને ઉગ્ર રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પડતી હાલાકી અંગે આક્ષેપ કર્યા હતા. અમારે ડેલી પિલુદ્રા નાઇટ, કરખડી નાઇટ વગેરે બસોનો પ્રોબ્લેમ હોવાથી આજ રોજ પિલુદ્રા નાઇટ મોકલેલ નથી, તેથી અમે મુવાલ ગામ ચક્કાજામ કરેલો છે. તેથી અમે ડેપો મેનેજરને ફોન આવ્યો તો ડેપો મેનેજર અમને એવો રિસ્પોન્સ આપેલો છે કે તમારાથી જે થાય તે કરી લો અને પોલીસને ધમકી અમને આપેલી છે. તેટલા માટે આજ રોજ અમે ગામના સરપંચ અમરસિંહજી તથા વાલીઓ તથા અમારા માનવ સેવા અધિકારીના જીગાભાઈ પટેલ તથા કારેલીના તાલુકા પંચાયત વિકાસ અધિકારી તરીકે પિન્ટુભાઈ ભરત બધા તેમને જાણ કરી આજ રોજ અમે પાછા ડેપો આવેલ છે. ત્યારે અમે ડેપો મેનેજરને કમ્પ્લેન કરતા એમણે અમારા સરપંચશ્રી તથા વિદ્યાર્થીઓનું કંઈ માન્યું નથી અને અપમાન કરે છે. તેથી સદંતર અમે ડીસી ઓફિસમાં કમ્પ્લેન કરવા જઈશું અને જો અમારી કમ્પ્લેન કોઈ નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી દઈશું. વિદ્યાર્થીઓને નોકરિયાતોના પ્રશ્ને આ વિસ્તારના ગામોના વાલીઓ પણ દોડી આવ્યા હતા અને એસટી ડેપોના મેનેજરના ઉદ્ધતાઈપૂર્વક કરેલા વર્તન તેમજ પોલીસની ધમકી આપતા હોવાના આક્ષેપ કર્યા હતા. હું કરખડીથી આવું છું, રોજ અપડાઉન કરું છું અને મારી સાથે બીજા 200-300 નોકરિયાતો કામ કરે છે. હું સવારમાં 7 બસમાં આવું છું કરખડી નાટમાં, સાંજે જાઉં અહીંયા આવું છું 7 વાગે. ટીસીને પૂછું છું તો પૂછે છે કે અડધો કલાકમાં બસ આવશે, પછી અડધો કલાક પછી જઈએ છે તો એ રિપ્લાય નહીં આપતા કે ડ્રાઈવર કંડક્ટર નથી તો બસ નહીં આવે, બસ વહેલી નીકળી ગઈ. પછી બીજી બસ આવે છે તો કલાક સુધી વેઇટ કરવો પડે, રાત્રે 9:30 ઘરે પહોંચીએ છીએ. તો અમારો એટલો રિક્વેસ્ટ છે અધિકારીને કે અમારો જે જૂના ટાઈમ હતા એ પ્રમાણે રેગ્યુલર બસો દોડાવે. વાલીઓ સાથે કરખડી, કારેલીના આગેવાનો અને સરપંચો પણ એસટી ડેપોમાં રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે એસટી બસ રૂટ નિયમિત નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આજરોજ પાદરા ડેપોમાં વિદ્યાર્થીઓની જે માગણી હતી બસોના રૂટ બંધ થઈ જવાથી એમને જે ભણતર માટેની હાલાકી ભોગવવી પડે છે એના માટે ડેપો મેનેજરને રજૂઆત કરી, પણ ડેપો મેનેજરનું વર્તન એકદમ ખરાબ છે. વિદ્યાર્થીઓ સાથે એવું વર્તન કર્યું છે અને અમારી સાથે પણ એટલું બધું ખરાબ વર્તન કર્યું છે. તમારે અમારે નહીં તે ઉપર જાઓ એવા જવાબો આપે છે તો અમારે જવું કંઈ. ડેપો મેનેજરથી આ જો નિકાલ ના થતો હોય તો આ વિદ્યાર્થીઓને આવી હાલાકી ભોગવવી પડી છે. તો હવે અમે એના માટે ઉગ્ર આંદોલન, બસો રોકો આંદોલન પર જવાના તૈયારીઓ અંગત અમે ઉગ્ર રજૂઆતો કરીએ છીએ. અમારે ફોન કરે તો તમારે પોલીસની ધમકી આપીશું અને તમારે બધા એક એકને છૂટા પાડીને પકડી દઈશું જો આવી બસો રોકવાનું તમે જો હાથ પર લીધું તો. વિદ્યાર્થીઓ રજૂઆત કરે છે તો તે ડેપો મેનેજર વાપરતો નહીં તો પછી પોલીસની ધમકી આપે છે. તો ડેપો મેનેજરે આવું વર્તન કરે છે વિદ્યાર્થીઓ સાથે અને અમે રજૂઆત કરવા આવ્યા તો અમારી સાથે પણ આવી ઉગ્ર શબ્દોથી રજૂઆત કરી છે. તો એના માટે કાયદેસર પગલાં લો ડેપો મેનેજર પર. પાદરા તાલુકાના કરખડી ગામમાં સરપંચ છું. આજે સવારમાં છોકરો એ બસનું આજે દરેક આજે અઠવાડિયાથી અમે લખવાનું લેખિતમાં આપીએ છીએ કે ભાઈ હવે બસ ડેપોવાળા ટાઈમો બદલી કાઢે છે, બસો ટાઈમે મળતી નથી, એટલે છોકરોને ભણવાની ને એની તપલ પડે છે, નોકરીઓવાળાની તપલ પડે છે અને પોલીસની એવી ધમકી છોકરોને આવે છે કે તમે બસમાં ટાઈમો મેનેજરને ફોન કરીએ તો મેનેજર એવું કહે છે કે અમે પોલીસને ધમકી આપીશું ના કરીશું તો છોકરા ગભરાઈ ગયો છે. તો છોકરાને ગભરાવાની કંઈ જરૂર નહીં ને પોલીસની ધમકી કોઈ વાપરવા નહીં. મેનેજરને જો કાલે અમને આ ન્યાય નહીં મળે તો જે સરપંચના એ છે. મિતેશ માલીનો રિપોર્ટ, પાદરા.